સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કાલ ભૈરવ દાદાના મંદિર ખાતે કાળી ચૌદશ ને લઈ ને મંદિર ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ શ્રી કાલ ભૈરવ દાદાના મંદિર ખાતે મંદિર વ્યવસ્થાપક દ્વારા કાલ ભૈરવ દાદાના મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ કાળી ચૌદશને લઈને મંદિર સંકુલમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજ સહિત આજુબાજુમાં રહેતા ધર્મપ્રેમી લોકોએ દાદાના દર્શન કરી યજ્ઞના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। તો મંદિર વ્યવસ્થાપક નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા દર વર્ષની જેમ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। જીલાવર જેડેશ ટીવી પ્રાંતિજ। આજે પ્રાંતિજ ઐતિહાસિક નગરના નાકટેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવેલા શ્રી કાળ ભૈરવ દાદાના મંદિરે પરંપરાગત રીતે દાદાનું હવનનું આયોજન થઈ રહ્યું છે। સમગ્ર પંથકમાંથી ભક્તો આ ભૈરવ દાદાના હવનનો લાભ લે છે અને છેલ્લા વર્ષોથી આ પરંપરા અવિરત ચાલુ છે। આ કાળ ભૈરવ દાદા મંદિરે પ્રાંતિજ તાલુકો, પ્રાંતિજ શહેર અને સમગ્ર પંથકમાંથી લોકો આજે દિવસ દરમિયાન 14 હોવાથી દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને સમગ્ર નગરમાંથી પણ આજે રાત્રે ભક્તોએ આ દર્શનનો લાભ લીધો છે। આ ભૈરવજીની મૂર્તિ ખૂબ જ પૌરાણિક છે અને આ પવિત્ર સ્થાન પર આ રીતે પરંપરાગત રીતે પ્રતિ વર્ષે કાળી ચૌદશની રાત્રે હવનનું આયોજન થાય છે। રાત્રે 12 વાગે શ્રીફળનો હોમ થશે અને પછી મહાઆરતીનું આયોજન થશે। અત્યારે ઉપસ્થિત પ્રાંતિજ નગર, પ્રાંતિજ તાલુકાના સૌ નાગરિકોને હું આ કાળી ચૌદશની તેમજ દીપાવલીના પાવન પર્વની શુભેચ્છાઓ પાઠવું છું અને આવનારું નવું વર્ષ સૌનું સુખમય રહે એવી આ ભૈરવ દાદાને હું પ્રાર્થના કરું છું। જય ભૈરવ દાદા, જય દાદા। ZS TV-ના સમગ્ર દર્શક મિત્રો તથા પાલેજ ગામના નાગરિકો અને દેશવાસીઓને આવનાર દિવાળીનું વર્ષ તથા નૂતન વર્ષ ખૂબ જ સફળ નીવડે, સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે, દેશમાં અને દુનિયામાં શાંતિ કાયમ રહે એવી હું એડવોકેટ સલીમેન પઠાણ, માજી ડેપ્યુટી સરપંચ પાલેજ ગ્રામ પંચાયત તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સમગ્ર દેશવાસીઓને તથા નગરજનોને દિવાળી અને નૂતન વર્ષની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। જય શ્રી રામ। દીપાવલી મહાપર્વ તેમજ વિક્રમ સંવત 2080નું નવું વર્ષ આપ સૌને ખૂબ જ ફળદાયી, લાભદાયી અને યશસ્વી નીવડે તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ। આપ ખૂબ પ્રગતિ કરો અને દેશ સેવામાં આપણે સૌ સાથે મળીને જોડાઈએ, દેશની ઉન્નતિ એ જ આપણો ધ્યેય અને લક્ષ્ય હોવો જોઈએ, તે માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ અને નવા વર્ષે આપણે સૌ ખૂબ જ પ્રગતિ
કરીએ તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન, નૂતન વર્ષ અભિનંદન. જય શ્રી રામ. વંદે માતરમ. વિક્રમ સંવત 2079ના પૂર્ણતાના દિવસે તેને શ્રી રામના શુભ અવસર તરીકે આપણે દીપાવલી તરીકે ઉજવી રહ્યા છીએ. આ દીપાવલીના પર્વે આપ સર્વના જીવનમાં દિવ્ય પ્રકાશ પાથરે એવી પરમાત્માને હું પ્રાર્થિત નગરજનો, તાલુકાના પ્રજાજનો, મારા પદાધિકારીશ્રીઓ, મારા પરિવારના સર્વોને દીપાવલીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આગામી વિક્રમ સંવત 2080ના પ્રવેશ તરફ આપણે વધી રહ્યા છીએ ત્યારે સૌને નૂતન વર્ષના અભિનંદન પાઠવું છું. આપ સૌને સુખ શાંતિ સમૃદ્ધિ વૈભવ અને તંદુરસ્તી સારી જળવાઈ રહે તેવી શુભેચ્છાઓ પાઠવું છું. ભારત માતા કી જય. અશોક પરમાર આજે જેડેસ ટીવીના માધ્યમથી અને અમારા સર્જન ફાઉન્ડેશન પરિવાર વતી નવા વર્ષની દરેકને શુભેચ્છા પાઠવું છું. આવનારું નવું વર્ષ દરેક કોમ સમુદાય માટે તંદુરસ્ત ભર્યું, નિરોગી અને સમૃદ્ધિમય બને એવી શુભેચ્છા પાઠવું છું. આ સાથે અમારી સંસ્થાની થોડીક પ્રવૃત્તિની વાત કરીશ. અમારું જે આ સર્જન ફાઉન્ડેશન જે સંસ્થા જે છે, આમ તો અમે અમારી પ્રવૃત્તિ ઘણી બધી વિસ્તારથી ચાલે છે. સિહોલીમાં અમારું એક સેન્ટર ચાલે છે, રામપુર વડલા આઈટીઆઈ ચાલે છે અને પ્રાતિજ એટલે કે સાબરકાંઠામાં પણ અમારી આખી એક્ટિવિટી ચાલે છે. ખાલી હું પ્રાતિજની જો વાત કરું એની, તો અહીંયા અમે 2001થી આખી અમારી સંસ્થાની બધી એક્ટિવિટી ચાલુ કરેલી છે. એમાં ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય અને સામૂહિક વિકાસમાં અમે બધી અમારી પ્રવૃત્તિઓ કરીએ છીએ. અત્યારે જે જગ્યાએ આપણે અહીંયા બેઠા છીએ, ત્યાં 2011થી અમે બહેનોને પગભર થવા માટે જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર નામથી એક તાલીમ સેન્ટર આખું અહીંયા શરૂ કરેલું છે, જેમાં બહેનોને સીવણ વર્ક, બ્યુટી પાર્લર, હેન્ડીક્રાફ્ટ આવી વિવિધ પ્રકારની તાલીમો આપી અમે પગભર થવા માટે મદદરૂપ થઈએ છીએ એમને. બીજું, આ જ જગ્યાએ અમે દર રવિવારે લોકોની આંખોના જે ઈલાજ જે છે થઈ શકે, રાહત કરે એ માટે અહીંયા અમે એક નેત્ર નિદાન કેન્દ્ર શરૂ કરેલ છે. એનો
ઘણા કહેવાય કે આખા પ્રાંતિજ તાલુકા સિવાય પણ લોકો અહીંયા લાભ લઈ રહ્યા છે અને સારો એક અમારો કામગીરી અહીંયા ચાલી રહી છે. એ સિવાય પણ અમે આંખો માટે શિયાળામાં એટલે કે ઓક્ટોબરથી લઈ અને માર્ચ સુધીમાં 22-25 જેટલા નેત્રનિંદર કેમ્પો પણ અમે આખા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કરીએ છીએ. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે અમારી સંસ્થાની જે પ્રવૃત્તિ જે છે લોકો માટે, લોકોના વિકાસ માટે અને લોકોને કેન્દ્રમાં રાખી અમે આખી અમારી આ પ્રવૃત્તિ કરી રહ્યા છેલ્લે. ફરી એક વખત બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હેપી દિવાળી અને હેપી ન્યૂ ઈયર.